नाम आवे तो भगवान ने बहु गमे छे। तो भगवान कृष्ण एक नाम से यशोदा नंदन, शू नंदन एट के पुत्र और यशोदा एट यशोदा मां, यशोदा माता नो पुत्र यशोदा नंदन। ब्रज जन रंजन, ब्रज जन रंजन लगे वृंदावन में जितला जितला निवास करे छे लोको ई बधा शू आपे छे आनंद आपे छे। तो त्रीजी घड़ी कई थई यशोदा नंदन ब्रज जन रंजन, कई त्रीजी घड़ी थई બધાએ અને પછી આપણે જેવી આ ભજન પૂરું થાય એટલે પછી આપણે મહામંત્ર બોલશું, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ। પણ જે પણ બોલવાનું થાય એ હું બોલ્યા પછી જ તમારે બોલવાનું, પેલા શું કરવાનું સાંભળવાનું, પછી તમે બોલશો ત્યારે હું સાંભળું, પછી હું બોલીશ ને પછી તમે સાથે બોલવાનું, નહીં મારે સાથે બોલવાનું કે નહીં તમારા સાથે, બરાબર છે? તૈયાર છો? બરાબર એલી કરી જય રાધા માધવ કુંજ બિહાર, બીજી કડી ગોપીજન વલ્લભ ગિરિવર ધાર, ત્રીજી કડી યશોદા નંદન બ્રજ જન રંજન, ચોથી કડી યમુના Thank you.
एक साथ बता वन टू एंड Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama. सही बता रहे ऊंची बता रहे के बहु बता रहे सोची अभी मजा लीजिए छे बराबर बराबर आराम आप जो बोलवा नहीं भाई सांभळो सांभळो चलो चुपचाप बैसी जाओ जहां सुधी एक पण व्यक्ति बोल से त्यां सुधी आगळ यो प्रोग्राम से तुमने केवा नहीं आ चुपचाप कोई पण व्यक्ति नो आवाज नहीं चलो जो छु कोण आवाज करे छे चलो भाई आगे वाला पाचल आज आपने भगवान कृष्ण ना जन्म छे तो अंतर्गत एक स्टोरी सांभळो सांभळे छे ई स्टोरी आपणी साथे मैच થાય છે આપણી બધા સાથે મારી સાથે પણ અને તમારી સાથે स्टोरी से खबर से कोई नहीं भगवान कृष्ण नो जन्म मथुरा मा थयो अने मथुरा मा थी वसुदेव जी हमने गोकुल मा ले गया जारे भगवान कृष्ण नो जन्म मथुरा मा थयो एने भगवान कृष्ण जन्माष्टमी कहेवाय अने ईज भगवान कृष्ण ने जारे गोकुल मा ले गया तो एने नंद उत्सव कहेवाय शुं कहेवाय नंद उत्सव एक दिवस भगवान कृष्ण नो जन्म मथुरा मा थयो अने बीजी वार भगवान नो जन्म गोकुल मा थयो मथुरा मा भगवान नो जन्म थयो परंतु मथुरा मा जन्म भगवान ना जन्म नो सेलिब्रेशन करवानो पड्यो हतो हवे आपणो जन्म दिवस होय आपणा मम्मी पप्पा केटलुं सुंदर सेलिब्रेशन करे हैने केक लावे बलून्स लावे बधाने बोलावे પણ જેની પરિસ્થિતિ ખરાબ હોય અને જેના મમ્મી પપ્પા બર્થડે ન મનાવતા હોય એના માટે તો બહુ સારું કેમ પૂછો કેમ કારણ કે જ્યારે કોઈ બાળકની પરિસ્થિતિ ખરાબ હોય અને ત્યારે પોતાના મમ્મી પપ્પાને એમ કહેશે બા બાપુજી મારે જન્મદિવસ નથી મનાવવો જ્યારે આપણી પાસે પૈસા થશે ત્યારે જ મારો જન્મદિવસ મનાવવો છે ત્યારે જ વાસ્તવમાં મમ્મી પપ્પાના આશીર્વાદ આપણી પર આવશે એની મારો છોકરો કેટલો સમજુ થઈ ગયો છે એટલા માટે યાદ રાખો કે તમે બધાને અહીંયા બહુ સારું શિક્ષણ મળે છે ગુરુ દ્વારા ગુરુ એક આપણા શિક્ષક એક ગુરુ છે અને ગુરુનો અર્થ થાય છે કે જે આપણે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય જ્યારે આપણો જન્મદિવસ થાય જન્મ દિવસ હોય અને ત્યારે આપણા માતા પિતા આપણો બર્થડે ન મનાવે તો આપણે બહુ દુઃખ લાગે છે પણ આપણે એ આપણા મમ્મી પપ્પા ફાધર મધરની પોઝિશન નથી જોતા એમને અત્યારે બહુ તકલીફ છે એમની પાસે પૈસા ઓછા છે અને આપણે જીત પકડી લઈએ છીએ કે નહીં મારે જન્મ દિવસ મનાવવો છે મારે જન્મ દિવસ મનાવવો છે પણ સારો સદગુણી સદાચારી અને શ્રેષ્ઠ સ્ટુડન્ટ એને કહેવામાં આવે છે કે પોતાના જીવનની પરિસ્થિતિને સમજે પોતાના ફાધર મધર અને પોતાના ઘર પરિવારની પરિસ્થિતિને સમજીને સેલિબ્રેશન મનાવે એટલા માટે ભગવાન કૃષ્ણનો જન્મ જે જે બાળકોના જન્મ દિવસ મનાવવા નથી આવતો કે જે પોતાના માતા પિતાઓ એ જન્મ દિવસ મનાવવા માટે સક્ષમ નથી કેપેબલ નથી એ ઈ બધા જ લોકો ભગવાન કૃષ્ણનો જન્મ મનાવીને પોતાનો જન્મ દિવસ મનાવે એમ સમજીવો સેલિબ્રેશન કરવાનું આજે આપણે કારણ કે કદાચ આપણે જન્મ દિવસ મનાવશું તો આપણા જન્મ દિવસમાં કંઈક આપણા ઘણા ઘણા બધા મિત્રો આવશે પણ જ્યારે ભગવાન કૃષ્ણનો જન્મ દિવસ હશે ત્યારે આખી જ દુનિયા એનો સેલિબ્રેશન કરતું હશે તો યાદ રાખો પહેલી શિક્ષા આપણે એ છે આજના પ્રવચનમાં
કે જે ઘરમાં આપણી પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિ જોઈને આપણે ડિમાન્ડ કરવાની. આપણી પરિસ્થિતિ ન હોય ત્યારે આપણા બાબા ગુજીની જોવાની પોઝિશન એને એને મારે જોઈએ છે, મારે જોઈએ છે, મારે કે કોઈ આપણો મિત્ર બહુ સારો એનો જન્મદિવસ મનાવે છે, બહુ મોટી કેક એના ફાધર મધર લાવ્યા, કારણ કે એમની પાસે બહુ ધન સંપત્તિ છે, પૈસા છે, એને ઘણા લોકોને બોલાવ્યા, આમ કર્યું તે કર્યું, તો એને જોઈને આપણે દુઃખ થશે? નહીં નહીં, મારે પણ આવો જન્મદિવસ મનાવવો છે, હું પણ મારા બા બાપુજી કહીશ, પણ આપણા બા બાપુજી પાસે પરિસ્થિતિ નથી. તો સાચો પુત્ર કે સાચી પુત્રી એને કહેવાય કે માતા અને પિતા ની પરિસ્થિતિ અને એના વિચારો સમજીને એ પોતે પોતાની ઈચ્છા કરે અને સાચો પુત્ર કે પુત્રી કહેવામાં આવે છે. તો આપણે શું બનવું છે? સારા સંતાનો બનવું છે ને, આપણે માતા પિતાના સારા સંતાનો બનવું છે. અને જ્યારે તમે આવું કાર્ય કરશો ને કે ભાઈ બા બાપુજી મારે જન્મદિવસ નથી મનાવો, ત્યારે તમારા માતા પિતા ખૂબ પ્રસન્ન થશે, ખૂબ પ્રસન્ન થશે કે આજે વાસ્તવમાં ભલે મારો છોકરો નાનો એવો છે, બીજામાં ભણે, ત્રીજામાં ભણે છે, ચોથામાં ભણે છે, પાંચમામાં ભણે છે, પણ આજે મને એમ લાગે છે કે આ છોકરો મારા કરતા પણ મોટો થઈ ગયો છે, કારણ કે એના કેટલા સારા વિચાર છે, એના કેટલા સારા વિચાર છે. આ વિચાર જોઈને આપણા માતા પિતા આપણે બહુ પ્રસન્ન કરશે કે નહીં મારો છોકરો રિયલમાં આજે મોટો થઈ ગયો છે. તો આપણે આજે જે જન્મદિવસ મનાવવાનો છે કોનો છે? ભગવાન કૃષ્ણના જન્મ પછી ભગવાનને ગોકુળમાં લઈ ગયા. અહીંયા ભાઈ તો ગોકુળમાં જ્યારે ભગવાન કૃષ્ણને લઈ જાય અને ગોકુળમાં લઈ જાય ત્યારે રાત્રિએ ખબર પડે સવારમાં કોળમાં નંદ મહારાજને, તેઓ યશોદા નંદ ઘેર આનંદ થયો, નંદના ઘરમાં આનંદનો જન્મ થયો. આનંદ કોણ છે? કૃષ્ણ. કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ કેવું છે? જેવી રીતે આપણું સ્વરૂપ પાંચ તત્વોથી બન્યું છે, પૃથ્વી, જળ, વાયુ, આકાશ અને અગ્નિ. આ પાંચ પંચભૂત આપણા શરીરને નિર્માણ કર્યું છે, મેન્યુફેક્ચર કર્યું છે. એવી જ રીતે ભગવાન કૃષ્ણનું સ્વરૂપ પણ ત્રણ તત્વથી બન્યું છે. જેવી રીતે આ જગતના મનુષ્ય અને જીવાત્માનું શરીર પાંચ તત્વથી બન્યું છે, પૃથ્વી, જળ, વાયુ, આકાશ અને અગ્નિ, એવી જ રીતે ભગવાનનું સ્વરૂપ ત્રણ તત્વથી બન્યું છે. આ ત્રણ તત્વ સત, ચિત્ત અને આનંદ. આપણું જે શરીર છે એ નશ્વર છે. કેવું છે? કારણ કે આપણે નાના હતા એ અલગ છે, અત્યારે જે અલગ છે, આપણે યુવા થશું ત્યારે પણ અલગ થશું, વૃદ્ધ થશું ત્યારે પણ અલગ થશું, અને મરીને આપણું હાડપિંજર થશે એ પણ અલગ થશે. કારણ કે પંચભૂતથી બનેલું શરીર નશ્વર હોય છે, એ હંમેશા પરિવર્તનશીલ હોય છે, પણ ભગવાનનું શરીર શાશ્વત છે. કારણ કે પંચભૂતથી બન્યું, એ ત્રણ તત્વથી બન્યું છે, અને એ છે સત, ચિત્ત અને આનંદ. તો ભગવાનનું શરીર નશ્વર નથી, પણ કેવું છે? શાશ્વત છે. એ હંમેશા 116 વર્ષનું જ રહે છે. ભગવાન કૃષ્ણે જ્યારે મહાભારતમાં કુરુક્ષેત્રની ભૂમિ ઉપર જ્યારે ભગવદ્ ગીતા સંભળાવી ત્યારે પરિવર્તનશીલ નથી, કારણ કે એનું શરીર આપણી જેમ પાંચ પંચભૂત તત્વથી બન્યું નથી. ભગવાનનું શરીર ત્રણ તત્વથી બન્યું છે. કયું? સત, ચિત્ત, આનંદ. આ સત, ચિત્ત, આનંદનો અર્થ શું થાય છે? સત એટલે કે શાશ્વત, હંમેશા, નિત્ય, પરમેનન્ટ. ચિત્ત એટલે કે જ્ઞાનમય, પૂર્ણ નોલેજેબલ, પૂર્ણ જ્ઞાન. અને આનંદ એટલે કે આનંદ. જે રીતે આપણે કીર્તન કરી કેટલો આનંદ કરતા હતા, આપણે તાળી પાડી પાડીને હરિ બોલ હરિ બોલ, એ જે આનંદ છે, એ આનંદનું સ્વરૂપ કોણ છે? અને આનંદ જેના ઘરમાં જન્મ લીધો છે એ કોણ છે? કોના ઘરમાં જન્મ લીધો? નંદ ઘેર આનંદ. નંદ ઘેર
નંદના ઘરે શું થયો? તો નંદ બાબાના ઘરે આનંદનો જન્મ થયો. તો આખો જ બ્રજ વૃંદાવન એટલું આનંદમાં જેવી રીતે તમે આનંદમાં હતા. તમને કહેવામાં આવે કે સ્કૂલે નહીં જવાનું, ભણવા નહીં જવાનું, બસ આવો જ આનંદ કરવાનો, કેવી મજા આવે. તો તમને કોઈ કહેવાનું એટલે ટેન્શન નહીં લેતા. આપણે શું કરવાનું છે? સમયસર નિત્યક્રમ અનુસાર વહેલા જાગીને ફ્રેશ થઈને મનને પણ ફ્રેશ રાખીને બુદ્ધિને પણ સ્થિત રાખીને ક્લાસરૂમમાં બેસીને આપણા ગુરુરૂપી શિક્ષકોને જે પણ શીખવાડે એને આપણે શું કરવાનું છે? શ્રવણ કરવાનું. યાદ રાખજો કે આપણે ત્યાં સુધી પ્રગતિ નહીં કરી શકીએ જ્યાં સુધી આપણે ભણાવવા વાળાને આપણે શિક્ષક માનશું. આ ધ્યાન રાખજો, સાંભળજો હું શું કહું છું. આપણે જીવનમાં ત્યાં સુધી પ્રોગ્રેસ નહીં કરી શકીએ જ્યાં સુધી આપણે ભણાવવા વાળાને આપણે શિક્ષક માનશું. તમે કહેશો તો શું માનો? કાકો નહીં, આપણી જીવનમાં પ્રગતિ ત્યારે થશે જ્યારે આપણે ભણાવવાળા શિક્ષકને આપણે ગુરુ માનશું. શું માનશું? જ્યારે એ શિક્ષકોને આપણે ગુરુ માનશું ત્યારે જ આપણા જીવનમાં શું થશે? પ્રગતિ થશે, પ્રોગ્રેસ થશે, આપણી બુદ્ધિ ખુલશે, આપણું મન સ્થિત રહેશે અને આપણે જે શ્રવણ કરશું ને એનું સ્મરણ પણ રહેશે. એટલા માટે ધ્યાનથી સાંભળો કે આપણે જ્યારે સ્કૂલમાં કે બેસીએ છીએ ત્યારે મનોમન હાથ જોડીને આપણને ભણાવવા વાળા જે પણ શિક્ષકો છે અને ગુરુ છે આપણે શું માનવાનું છે? ગુરુને મનોમય પ્રાર્થના કરવાની છે. હે ગુરુજી, મને શક્તિ આપો કે હું તમે જે પણ અમને અધ્યયન કરાવો, જે પણ અમને શીખવાડો એને અમે ધ્યાનથી સાંભળીએ, ધ્યાનથી એનું સ્મરણ કરીએ. આવું આપણે પ્રાર્થના કરીને હંમેશા પછી બેસો. આ મનોમય આ જોરથી બોલવાની જરૂર નથી. જ્યારે તમે તમારા બેન્ચ ઉપર બેસો અને જ્યારે તમારી બેગ મૂકો ત્યારે અડધો સે અડધી મિનિટ માટે હાથ જોડીને ગુરુને પ્રાર્થના કરીએ કે મને બુદ્ધિ આપજો કે હું બરાબર શ્રવણ કરી શકું. જેના કારણે આપણે એ ગુરુનો આદર કરશું, ગુરુની રિસ્પેક્ટ કરશું અને એના શબ્દને ધ્યાનથી સાંભળશું. અને જ્યારે ગુરુની રિસ્પેક્ટ કરશું ને આદર કરશું ને ત્યારે એ સ્ટુડન્ટ વાસ્તવમાં હોશિયાર ગણાય છે. જે વ્યક્તિ બહુ સારું સાંભળે છે, સારું લખે છે પેપરમાં, સારા માર્ક લાવે છે, એ તો ટોપ છે, ગુડ, બહુ સારું છે, એક્સલન્ટ છે. પણ જે બાળક, જે સ્ટુડન્ટ શિક્ષકોનો સાંભળે છે અને એને આદર કરે છે અને ખૂબ એટિકેટથી આશ્રમથી રહે છે, વાસ્તવમાં આ હોશિયાર કહેવાય છે. તો આપણે હોશિયાર પણ બનવું છે, નાની પણ બનવું છે અને સ્ટુડન્ટ પણ બનવું છે. સ્ટુડન્ટ બનવા પડતા બનતા પહેલા આપણે આપણા શિક્ષકોને શું માનીએ? ગુરુ માનીએ. અને ગુરુની તુલના બહુ ઉપર છે, હા, ગુરુની તુલના બહુ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. તો આપણે ક્યાં હતા? હા, વેરી ગુડ. ક્યાં હતા? એ નંદ ઘેરાનંદ ભયો જંતર આપણે ખબર હોય કે આપણે જ્યાં આંબો વાયવો હોય ત્યાં શું ફળ નીકળે? એમ બ્રજ વૃંદાવનમાં કોનો જન્મ થયો હતો? કૃષ્ણ. કૃષ્ણનું સ્વરૂપ કેવું છે? એટલે જે પણ લોકો દુઃખી હતા આ બધા જ લોકો કેવા થઈ ગયા? તો ઈ પૂર્વ કેવી ઘટના બની એના વિશે સાંભળવું છે. એક સ્ટોરી, બહુ સુંદર સ્ટોરી, અને પછી આપણે અહીંયા પર કૃષ્ણનો જન્મ કરાવશું. પણ સાચો જન્મ આપણે ક્યાં કરાવવાનો છે? કૃષ્ણનો જન્મ થતા નંદ બાબાના ઘરે શું થઈ ગયું? આપણે શું જોઈએ છે? તો આનંદ પ્રાપ્ત કરવા માટે આપણે પણ કોનો જન્મ થવો પડશે? કૃષ્ણનો જન્મ ક્યાં થયો હતો? આપણે ક્યાં? મથુરા બીજે ક્યાં લઈ ગયા હતા? આપણે જો એ ભગવાનનો જન્મ કરાવવો છે તો ક્યાં લઈ જવા પડશે? એસવીએસ
ઓકે તો આપણે અહીંયા કૃષ્ણનો જન્મ કરવાનો છે માની લો આજે આપણો આ ગોકુળ છે માનું છે તો તમે આ સાડી લટકાવી છે ને તો આજે નીચે મટકી બંધાઈ છે આજે આ ગોકુળ છે તો આ ગોકુળ છે માની લો નંદ બાબાનું ઘર છે આપણી સ્કૂલ પણ નંદ બાબા કોણ છે કારણ કે નંદ બાબાનો પુત્ર કૃષ્ણ છે ને નંદ બાબા થી ભગવાનનો જન્મ થયો છે આનંદનો જન્મ નંદથી થયો છે તો નંદ કોણ છે ચાલો વિચારો હાથ ઉપર કરીને જવાબ આપો શાહરૂખ ખાન જન્મ થયો આનંદ નો તો આપણે પણ કોનો જન્મ કરાવો છે તો એ તો આપણે કરાવવાના છે હમણાં એક આવશે કૃષ્ણ ભગવાન ટુકડામાં બેસી ઓકે એ તો બાર જન્મ થયો એ તો એસવીએસ સ્કૂલ માં જન્મ થયો પણ નંદના ઘરે આનંદનો જન્મ કરાવવા માટે એ નંદ કોણ છે યતી આપણા શરીરમાં સૌથી મહત્વપૂર્ણ અંગ કયો છે વેરી ગુડ શું છે હાર્ટ આપણા શરીરનું વેરી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે હાર્ટ જે છે હાર્ટ શું છે નંદ બાબા હવે એની અંદરથી કોનો જન્મ કરાવવાનો છે તો નંદ રૂપી આપણા હૃદયની અંદરથી કોનો જન્મ કરવાનો છે જે આનંદ રૂપી છે કોણ છે તો હવે આપણે આપનું સમજાઈ ગયું કે આ આપણી સ્કૂલ કેવું છે નંદ બાબાનો મહેલ ગોકુળ ગોકુળમાં નંદ બાબાનો સ્કૂલ છે અને આપણે બધાએ ખાલી બાળથી કૃષ્ણનો જન્મ નથી કરાવો પણ ક્યાંથી કરાવો છે હવે કૃષ્ણ કોના હૃદયમાં બેસે આપણા હૃદયમાં બેસે કેમ કારણ કે આપણે હજી એટલા અશુદ્ધ છીએ હજી આપણે સારું બોલતા હોઈએ છીએ આપણો આપણે ઝઘડો કરતા હોઈએ આપણે ગુરુને પણ ક્યારેક ક્યારેક ટીચરોને પણ દેતા હોઈએ હા આ બોલો પકડી બોલો આપણે ક્યારેક ક્યારેક આપણા મમ્મી પપ્પાને પણ આપણે અમિતાભ બચ્ચન ને શાહરૂખ ખાન ની સેવા કરીએ છીએ આપણે આપણા માતા પિતા ને ગાળો દઈએ છીએ આપણે તેંડુલકર ની આરતી કરીએ છીએ આપણું મંદિર કોરું નહીં જાય છે આપણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દરરોજ જોઈએ છે પણ આપણે બી સીધા ચશ્મા પહેરા નથી હા હું બધું સાચું કહું છું મને ખબર છે તમે ભલે ના પાડો કારણ કે જે વ્યક્તિ સૌથી વધારે ના પાડે ને સૌથી વધારે હા હોય બોલો તમે માતા પિતાની પૂજા કરતા નથી ના પાડે ને એટલે સૌથી હા હોય જે વ્યક્તિ સૌથી વધારે ના પડે ના એ અંદર થી બોલતો હોય હા બરાબર આપણે માતા પિતાની સેવા પૂજા કરતા નથી આપણે માતા પિતાનું કામ કરતા નથી અને આપણે પિક્ચરમાં ને એની સ્ટાઇલ વાપરીએ છીએ હા જો હા પણ ઓકે ઈશાલે જે આમામ કરે એમ આમામ હોય આમામ કરે ને આમામ હોય ઓકે ચાલો વેરી ગુડ તમે બધા જ એકદમ સાચું બોલો છો એવું જાણો છો સાચું ને
વધારે બોલે હું હોય. તમે બધા જ હંમેશા સાચું બોલો છો. તમે જો સાચું બોલી ગયો. ઓકે, હવે હાના હાના કરવો નથી, કારણ કે આપણે બકરી જેમ મે તો આપણે ક્યાં હતા? આપણું હૃદય. યસ, આપણા શરીરમાં અત્યંત મહત્વપૂર્ણ પાર્ટ કયો છે? હૃદય. ખરી હૃદયમાં ભગવાનનો જન્મ કરાવો છે આપણે બધાએ. તો અગર હૃદયમાં જન્મ કરવા માટે પહેલા ભગવાનને બોલાવવા પડે, તો આપણા ઘરમાં આપણે આપણા બેસ્ટ ફ્રેન્ડને અથવા તો આપણે આપણા ઘરમાં મુખ્યમંત્રીને બોલાવવા હોય, હું જો સાંભળજો ધ્યાનથી અહીંયા, આપણે આપણા ઘરમાં પ્રાઇમ મિનિસ્ટરને બોલાવવા હોય તો આપણે આપણા ઘરને કેવું બનાવશું? કેવું બનાવશું? એકદમ ક્લીન. કારણ કે પછી જ આપણે તો આપણે આપણા હૃદયમાં કોનો જન્મ કરાવવાનો છે, કોને બોલાવવાના છે, તો આપણે આપણા હૃદયને પણ કેવું બનાવવાનું છે? હવે તમને એક વાત કહું, જ્યારે ભગવાનનો જન્મ થવાનો હતો ને કંસની કંસના કારાગારમાં, ત્યારે કંસ પોતાની બહેન દેવકીના વાળ પકડીને એનો ગળું કાપવાનો પ્રયાસ કરે છે. ક્યારે? જ્યારે દેવકી અને વસુદેવના વિવાહ થાય છે. ભગવાન કૃષ્ણના માતા પિતાના વિવાહ થાય છે, ત્યારે વિવાહ જ્યારે થાય છે તો એનો રથ કોણ ચલાવે છે? કંસ. કંસ જ્યારે રથ ચલાવે છે ત્યારે આકાશમાંથી વાણી એક આવે છે, આકાશવાણી, અને કહે છે કે સાવધાન કંસ, તું જો આ રીતે વાણી થઈ, હું તમને કહેવા માંગુ, આ રીતે ભવિષ્યવાણી એકદમ ભયંકર થઈ. કંસને કંસે કીધું, કંસને કીધું આકાશવાણી, સાવધાન કંસ, આ દેવકીનો આઠમો પુત્ર, આઠમા નંબરનો જે સંતાન થશે, આઠમો ગર્ભ જે થશે, એ તારા મૃત્યુનું કારણ. ત્યારે કંસે જેવું સાંભળ્યું એટલે કંસ એકદમ દુઃખી થઈ ગયો. કંસ જે રથ ચલાવતો હતો લગામ પકડીથી પોતાના બહેનને લઈ જવા માટે, પણ ઈ જ કંસે જ્યારે ભવિષ્યવાણી સાંભળી, આકાશવાણી સાંભળી, તરત કંસે લગામની જગ્યાએ પોતાના બહેનના વાળ પકડ્યા અને વાળ પકડીને કંસે તલવાર કાઢીને એને ગળું કાપવાનો પ્રયાસ કર્યો. આપણે પણ ક્યારેક ક્યારેક આપણે આપણી બહેનો સાથે ઝઘડો કરીએ છીએ. યાદ રાખો, જે જે વ્યક્તિ બહેન સાથે ઝઘડો કરે છે આ કલયુગનો કંસ છે. હવે તમારે ઝઘડો કરવો કે ન કરો એ તમારી ઉપર છે. ઓકે, બસ હવે માની સાંભળો સાંભળો, જો જ્યારે આનંદ કરવાનો હોય તો તરત આનંદ કરી તરત પાછું પોતાની પોઝિશનમાં આવી જવાનું ભાઈ. ટટ્ટાર હાલો ભાઈ, તમારા શરીરને પણ ટટ્ટાર રાખો અને તમારી જીભને પણ ટટ્ટાર રાખો. એટલે અંદરથી જીભ બતાવવાની નથી ભાઈ, એકદમ ટટ્ટાર. જ્યારે કોઈ એવો પ્રસંગ આવે હસવાનું તો હસી લેવાનું, પણ પછી પાછી પોઝિશનમાં શાંત, બરાબર છે? તો ભગવાન ના માતા પિતાને જ્યારે મારવાનો પ્રયાસ કર્યો કંસે, ત્યારે આપણે પણ ક્યારેક ક્યારેક ઝઘડો કરીએ છીએ, પણ ત્યારે વસુદેવજી જે દેવકીના પતિ હતા એને કીધું કે હે કંસ મહારાજ, સાંભળજો, હે કંસ મહારાજ, મારી પત્ની જે છે એને માફ કરી દો. પણ કંસ તો ક્રૂર હતો, ઘાતકી હતો, એ કોઈ વ્યક્તિ કોણ માણસ પશુની જેમ બધાને મારી નાખતો હોય. જેવી રીતે આપણે પણ ચાલતા ચાલતા આપણે એક આદત હોય છે ને, કે કીડી ચાલતી હોય તો આપણે જાણી જોઈને એની પર પગ મૂકીએ, મકોડા જાતો હોય તો એને મારીએ, આપણા ઘરમાં મચ્છર હોય તો રેકેટ લઈને મારીએ આપણે. તો આ રીતનું જે પણ વ્યક્તિ કાર્ય કરે કે પોતાના ઘરમાં લક્ષ્મણ રેખા દોરીને વાંધા મારવાનો પ્રયાસ કરે, કે જે વ્યક્તિ મચ્છરને મારવાનો પ્રયાસ કરે, કે જાણી જોઈને જે વ્યક્તિ કીડીને મકોડાને મારે, એ કલયુગનો સ્ત્રી હોય કે પુરુષ એ નથી લેવાનું, પણ એ કોણ છે? કંસ. કંસ વૃત્તિની અંદર છે. તો તમે કહેશો પ્રભુ તો ઘરમાં વાંધા હોય તો શું આમનામ રહેવા દેવા? અમારા ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય ભક્તિ વિધાન સ્વામી શ્રી પ્રભુપાદજી કહે છે, મારા ગુરુજી, મારા પરમ ગુરુ, કે ઘરમાં વાંદા મચ્છર ત્યારે થાય જ્યારે ઘરમાં ચોખ્ખાઈ ન હોય. સાચી વાત છે, જો તમે ઘરમાં ચોખ્ખાઈ રાખો તો વાંદા મચ્છર જેવું કઈ થશે
એવી જ રીતે આપણે આપણા હૃદયમાં પણ જો દરરોજ ચોખ્ખાઈ રાખશું તો આપણા હૃદયમાં પણ આ માયા અને પાપ રૂપી મચ્છર અને મકોડા આવશે. એટલા માટે આપણે ધ્યાનપૂર્વક આ ચોખ્ખાઈની ધ્યાન રાખવું. ઓકે, ક્યાં હતા આપણે? ડટ્ટા ક્યાં હતા આપણે? હા, વસુદેવજીએ કંસને કીધું કે પ્લીઝ તમે આને છોડી દો, કારણ કે તમે રાજા છો અને રાજા કોઈ સ્ત્રીને મારે સારું, અને સ્ત્રી કરતા પણ એ તમારી કોણ છે? સિસ્ટર, બહેન છે, તમારે એને ન મારવી જોઈએ. પણ વારંવાર વસુદેવજી કંસને સમજાવે છે અને કંસને સમજાવવા છતાં પણ કંસ સમજતો નથી. જે વ્યક્તિને વારંવાર સમજાવવામાં આવે અને એ વ્યક્તિ ન સમજે ને શું કહેવાય? હું તમને વારંવાર સમજાવું છું કે સાવધાન, શાંતિથી સાંભળો, છતાં પણ તમે નથી સમજતા, એનો મતલબ આ કોણ છે? આપણે તમે શાંતિથી સાંભળો. જો કંસનો બનવું હોય લઈ જાય છે પોતાના મહેલમાં, પોતાના મહેલમાં રહી જાય. જો હજી જેલમાં નથી લઈ જતા, ધ્યાનથી સાંભળશો. ટીવી સિરિયલમાં બતાવે છે, ઓકે વેરી ગુડ, એની મતિ અને બુદ્ધિ પ્રમાણે બતાવે, પણ શાસ્ત્રના આધાર ઉપર, ભાગવતના આધાર ઉપર સૌથી પહેલા કંસ એને પોતાની બહેનને અને પોતાના જીજાજીને ક્યાં લઈ જાય છે? મહેલમાં. એ જેલમાં લઈ જતા મહેલમાં લઈ જાય છે, મહેલમાં લઈને એક સુંદર જગ્યાએ રાખે છે, અને ત્યાં એને કીર્તિમાન, કીર્તિમાન નામનો પ્રથમ પુત્ર થાય છે. જેનું નામ શું છે? કંસ અને વસુદેવજી દ્વારા જે પ્રથમ પુત્રનો જન્મ થાય છે એનું નામ છે કીર્તિમાન. જ્યારે પ્રથમ પુત્રનો જન્મ થાય છે તો વસુદેવજીએ શું કીધું હતું કંસને? એનું વચન માં પક્કા હતા, પક્કા હતા, આપણી જેમ નહોતા કે હા પાડીને પાછા આપણે ફરી જઈએ, ટટ્ટા એવા નહોતા, તરત જ ફરી જાય એવા નહોતા. તરત જ બાળકને લઈને જઈને જાય છે કંસ પાસે અને કીધું કે જો સાલી સાહેબ, જો કંસ મહારાજ, આ તમારા ભાણિયાને, કારણ કે મેં વચન લીધું હતું કે જેટલા બાળકોનો જન્મ થશે હું તમને આપી દઈશ. તો જેવો બાળકને જોયે છે ને તો કંસ જોયે છે કે હા તો મારી બહેનનો ભાણિયો છે, આનો જન્મ થયો છે, અને એને જોતા જ કંસના આંખમાં આંસુ નીકળી જાય છે. હું આ બાળકને મારવાનો હતો, મારી બુદ્ધિ કેટલી ભ્રષ્ટ થઈ ગઈ છે, હું આને હવે ક્યારેય નહીં મારું. ના 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 વસુદેવજી, તમે આને લઈ જાઓ, મારો વેર તો આઠમા પુત્ર સાથે છે ને, આઠમો જ્યારે સંતાન થશે તમે મને આપી દેજો, પણ મારે આને મારવો નથી. એમ કરીને વસુદેવજી વ્યા જાય છે. વસુદેવજી લઈને દેવકી પાસે આવે છે. દેવકી કહે છે, શું મારા ભાઈએ ન માર્યો આને? કે ના, પણ વસુદેવજી જાણતા હતા કે જે વ્યક્તિની બુદ્ધિ ખરાબ હોય ને એ છે સુધી ખરાબ જ રહે, એ ક્યારે સુધરે, અને જેને વારંવાર સમજાવવામાં આવે છતાં પણ એના સ્વભાવમાં કોઈ ચેન્જ ન આવે, આને પણ એક રીતે કહેવાય કંસ. અને પછી વસુદેવજીને ખબર છે કે ના ના એનો કોઈ ભરોસો નહીં, ગમે ત્યારે આવે. વસુદેવજી ઘરે જાય છે, એ જ સમય નારદજી આવે છે. નારદજી આવે છે હાથમાં એક ફૂલ લઈને, કમળનું ફૂલ જેની આંખ આઠ પાંદડા છે, એ લઈને આવે છે. અને લઈને આવે કંસને કહે છે કે કંસ, તને જે આકાશવાણી થઈ હતી મેં સાંભળી છે, તો શું છે એ બધું? કારણ કે હા, એ મારી બહેનને ને મારા પટેલને હું અહીંયા લાવ્યો છું મારા ઘરે, અને અહીંયા જ રહે છે એ, અને એને બાળકનો પણ જન્મ થઈ ગયો છે, પણ મેં એને છોડી દીધો, મેં એને માર્યો. ત્યારે નારદજી કહે છે, મૂર્ખ છો તું, આઠમો પુત્ર ભગવાન આવવાના છે, તો એ તો કોઈ પણ ક્રમમાં આવે, ભગવાનનો કોઈ ભરોસો હોય? એટલા માટે આઠ પાંદડા વાળું કમળનું પુષ્પ લાવ્યા હતા, અને એને એક પાંદડા ઉપર હાથ રાખ્યો, એક પત્તા ઉપર હાથ રાખીને કીધું કે આના આઠ પાન છે ને, બોલ આમાં આઠ નંબરમાં કયો આવે? તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, સાત, આઠ ને આવ્યો. પછી આંગળી આગળ લીધી, હવે બોલ આઠ નંબરનું પાંદડું કયું? તો બોલ એક, બે, ત્રણ, ચાર, પાંચ, સાત, આઠ. પછી આગળ આંગળી લીધી. એમ કરતા કરતા નારદજીએ કંસને એવું સમજાયું કે આઠે આઠ જે પાન છે, આ કમળના જે પુષ્પ છે, આ પાંદડા છે, પત્તા, આ બધા નંબરમાં આઠ આવી શકે. આપણે જોઈએ છે કે આ દસ છે, તો હરેકમાં આપણે હરેકમાં દસ ગણી શકીએ. અહીંથી શરૂઆત કરીએ તો દસ ક્યાં આવે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ. અને અહીંથી શરૂઆત કરો તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ ને
राई की शुरुआत करो एक बे त्रण चार पांच छ सात आठ नौ ने तो हरेक जगह हरेक आंगली में दस आवी सके एम ओला आठ पान वालों कमल नु पुष्प लेने नारद जी समझावे छे के कंस भगवान पर कोई पण क्रम पर आठ नंबर पर आवी सके जो केटला होशिया एटला माटे तू आठे आठ ने मारी ना कारण के भगवान तो कोई पण क्रम पर आवी सके पहलो पण आठमो होई सके बीजो पण आठमो होई सके त्रीजो पण आठमो होई सके जो कंसे समझायो जो नारदे समझायो तो कंस पासो क्रूर बनी गयो अने जईने गयो वसुदेव जी पासे અને જઈને કીધું લાવો પાણી ને લાવો કે હમણાં તો તે કીધું તું કે નહીં મારું પાછું કેમ એમ કીધું નહીં આ ભગવાન વિષ્ણુ કોઈ પણ ક્રમે આવી શકે આ પહેલા નંબર નો પણ આઠમા નંબર માં આવી શકે છે લાવો અને લઈને વસુદેવ અને દેવકી ની સામે ને મારી નાખે છે ત્યારે બહુ દુઃખી થાય છે બહુ દુઃખી થાય છે ત્યારે એની બેન બહુ કહે છે કે હે ભાઈ તું ભાઈ નથી તું કસાઈ છો કારણ કે તા બેન ના ભાણી ને આ રીતે મારે છો સો બ્રાહ્મણ અને એક ભાણીજ કહેવામાં આવે છે ને આપણી કહેવતમાં સો બ્રાહ્મણ અને એક ભાણીજ અને તું એને મારી રહ્યો છો એનો મતલબ તું બ્રાહ્મણોની હત્યા કરો છો તને શરમ આવી જોઈએ પણ કંસ કાંઈ સમજતો નથી અને જ્યારે ક્રોધ થઈ જાય છે અમે અમે ઝઘડો થઈ જાય છે ત્યારે બંનેને પકડીને જેલમાં નાખી દે છે અને પછી જેલમાં નાખ્યા પછી અમુક સમય નંતર પછી બીજા બાળકનો જન્મ થાય છે તો તરત જ ત્યાં જઈને શું કરે છે કંસ એને પણ મારી નાખે પછી ત્રીજા બાળકનો પછી ચોથા પછી અને પછી છ બાળકનો એને મારી નાખે છે કોણ તમે સમજો કે એક માતાની સામે જન્મેલા બાળકને મારવું કેટલું દુઃખની વાત છે દેવકી બહુ રડે છે બહુ રડે છે બહુ રડે છે પણ બોલો સાંભળતો નથી અને ત્યારે હવે સાતમો પુત્ર તરીકે આવવાના હતા તો જયારે છ બાળક ને માર્યા ત્યારે આઠમા પુત્ર તરીકે કોણ આવવાનું છે તો કૃષ્ણ ભગવાને વિચાર્યું કે હું આવું એની પહેલા મારો ભાઈ આવશે મારો જન્મ થાય એની પહેલા કોણ આવશે તો એ સાતમા પુત્ર તરીકે ભગવાન કોને મોકલે છે પરંતુ જ્યારે દેવકીના પેટમાં ગર્ભમાં જ્યારે બલરામજીને મોકલે છે ત્યારે ભગવાન એક શક્તિને બોલાવે છે માયા યોગ માયાને બોલાવે છે અને એને બોલાવીને રિક્વેસ્ટ કરે છે સાંભળો દુર્ગા હું શક્તિ મારો ભાઈ બલરામ છે તો તમે એ પુત્રની ન્યાથી લઈને ગોકુળમાં વસુદેવની એક બીજી પત્ની છે જેનું નામ છે રોહિણી તમે એને શું કરો નંદ બાબાની પત્ની રોહિણીના ઘરમાં સ્થાનાંતરિત કરો એટલે ત્યાંથી લઈને ક્યાં મૂકવાનું જે રીતે આપણે અહીંયા બેંકમાં પૈસા નાખીએ છીએ અને એ આપણે કદાચ વૃંદાવન હશું કે અમેરિકા હશું ત્યાંથી આપણે એટીએમમાંથી બહાર નીકળી જાય તો એવો જ પ્લાન કર્યો ભગવાન યોગ માયાને કીધું કે તમે આ બાળકનો સાતમો જે બાળક છે એનું સ્થાનાંતર કરો દેવકીના ગર્ભથી રોહિણીના ગર્ભમાં ઓકે ધન્યવાદ પ્રભુ હું તો તમારી આજ્ઞાને માનીશ અને ભગવાને કીધું જો તું મારી આ આજ્ઞાનું પાલન કરીશ મારી આજ્ઞાને માનીશ તો આજ પછી આ કલયુગમાં મારા કરતા વધારે તારી પૂજા થશે અત્યારે થાય છે ને બધી માતાજીની પૂજા દશામાં કોડિયારમાં બ્રહ્માંડમાં બધામાં એ કોણ છે એ ભગવાનની શક્તિ છે અને ભગવાને આશીર્વાદ આપ્યા છે ભાગવતમમાં દસમ સ્કંધમાંનું વર્ણન છે અને ત્યારે શક્તિને આશીર્વાદ આપ્યા પછી તરત જ એ યોગ માયાના રૂપમાં ત્યાં જાય છે અને ત્યાં જઈને જે બાળક જે દેવકીના ગર્ભમાં છે દેવકીના પેટમાં છે ત્યાંથી કોના પેટમાં લઈ જાય છે રોહિણી વિચારો આ એક મોટું સાયન્સ છે આપણે આવે છે ને સાયન્સ પણ આવો સાયન્સ કદાચ ભગવાનની ભગવાનના સાયન્સ સામે આ જગતનું સાયન્સ એક મચ્છરના ટાંગ જેવું છે કેમ કારણ કે એક માતાના 10 એક માતા કદાચ 10 બાળકને જન્મ આપી શકે એક માતા કદાચ 2-3-5-7-8-10 બાળકને જન્મ આપી શકે પણ એક જ બાળક બે માતાના ગર્ભથી જન્મ લઈ શકે ક્યારે સંભવ જ નથી છે ક્યારે પોસિબલ છે અને જે પોસિબલ જે અશક્ય કામ હોય ઈ થાય એને કહેવાય વિજ્ઞાન ઇમ્પોસિબલ ને જે પોસિબલ કરે આને કહેવાય સાયન્સ બરાબર ને
જે અશક્ય કામ હોય આપણે ખબર જ નહોતું કે વિમાન ઉપર ઉડી શકે પક્ષીની જેમ આપણે પણ ઉડી શકશું એવો આપણો વિચાર નહોતો પણ એને કોણે રિસર્ચ કર્યું આ લોકોએ રિસર્ચ કર્યું એટલા માટે એને કહેવાય વિજ્ઞાન તો આ સાયન્સ શું છે પણ ભગવાનના સાયન્સ સામે મેં તમને કીધું ને આ જગતના બધા લોકોનું સાયન્સ કેવડું છે મચ્છરના આંગ જેવું કોઈ વેલ્યુ છે એક માતા 10 બાળકને જન્મ આપી શકે પરંતુ એક જ બાળક બે માતાના પેટમાંથી જન્મ ક્યારે લઈ શકે અસંભવ વાત છે અને આવી અસંભવ વાત જે સંભવિત કરે આને જ ભગવાન કહેવામાં આવે છે આને સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડ હેડ અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કહેવામાં આવે છે જે અસત્ય કામે શું કરે તો એ જ દેવકીના ગર્ભમાંથી બલરામજીને ક્યાં લાવ્યા હવે જ્યારે રોહિણીના ગર્ભમાં કોનો જન્મ થયો બલરામજી કોણ છે ભગવાનના મોટા ભાઈ એટલા માટે બલરામજીનો જન્મ ક્યારે થાય છે ખબર કયા દિવસે તમને પણ કોઈને ખબર છે રક્ષાબંધનના દિવસે બલરામજીનો જન્મ છે કહી ને મને કૃષ્ણ પહેલા કોનો જન્મ થાય છે અને પછી કોનો જન્મ થાય છે કૃષ્ણનો તો કૃષ્ણનો જન્મ આવે રવિવાર છે એની પહેલાના રવિવાર કોનો જન્મ થયો હતો અને પછીના રવિવાર કોનો જન્મ થશે કૃષ્ણ પહેલા કોનો જન્મ થશે રક્ષાબંધનના દિવસે કોનો જન્મ દિવસ હતો કારણ કે બલરામજીએ નક્કી કર્યું હતું કે હું ભગવાન કૃષ્ણની રક્ષા કરીશ અને બલરામજીને આદિ ગુરુ કહેવામાં આવે છે આ જેટલા ગુરુ છે ને આ બધા ગુરુના સ્ત્રોત કોણ છે બલરામજી અને બલરામજીનું એક નામ છે અનંત શેષ ભગવાન બલરામજી અનંત શેષના આ હેડ ઉપર આખું બ્રહ્માંડ યુનિવર્સ ટક્યું છે જેમાં આપણો લોક સાતમા માળ ઉપર પૃથ્વી લોક છે ભૂ ભૂવ તપ સિદ્ધ સત્ય બ્રહ્મ લોક ઉપર સાત છ લોક છે સાતમા લોકમાં સાતમું માળ આપણો પૃથ્વી લોક છે અને નીચે બીજા સાત છે તપ વિતર તલાતલ મહાતલ વિસાતલ અને પાતાલ આ 14 માળનું એક બિલ્ડિંગ જેને યુનિવર્સ કહેવાય છે જેને એક બ્રહ્માંડ કહેવાય છે અને આખા 14 લોકના આ બ્રહ્માંડ જેની ઉપર ટક્યું છે એ એક શેષ શેષનાગ છે અને શેષનાગ બીજું કોઈ નથી બલરામ છે તો તમને કારણ કે કૃષ્ણને જાણવા પહેલા આપણે કોને જાણવું પડશે બલરામ તો વાસ્તવમાં રક્ષાબંધનનો અર્થ શું છે હા ભાઈ બેન ભાઈને રાખડી બાંધે છે એ તો છે જ પર્વ આપણો પણ વાસ્તવમાં એ દિવસનું વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું છે બલરામજીનો અને એ દિવસે આપણે શું કરો ભગવાન બલરામજીને પ્રાર્થના કરો કે મને બહુ બળ આપો એ બળથી હું બહુ ધ્યાન આપું સ્કૂલમાં અને ભણવામાં અને હું એકદમ આગળ વધું હવે બલરામજીનો જન્મ થયો હવે કોનો જન્મ થવાનો છે તૈયારી કરો કોનો જન્મ થવાનો છે કૃષ્ણનો જન્મ થવાનો છે મત્સરી કેટલા થયા આ છ જ્યાં સુધી નહીં મરે ત્યાં સુધી ગુરુનો જન્મ થશે બલરામજીનો જન્મ થશે અને બલરામજીનો જન્મ નહીં થાય ત્યાં સુધી તો હવે કૃષ્ણના જન્મ કરવા પહેલા આપણે બે વસ્તુ કરવાની છે એક છ દુશ્મનોને શું કરવાના છે અને પછી કોનો જન્મ કરવાનો છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ જ્યારે આપણા જીવનમાં હાથ ઉપર જીવ અંદર જીવ અંદર
કારણ કે અંદરથી કોનો જન્મ થવાનો છે? અરે તમે બોલશો તો પહેલા જન્મ થઈ જશે. હાથ ઉપર, હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ. નીચે હવે આપણે કોને મારવાના છે? બસ બસ ભાઈ નીચે. હવે કોને આપણે મારવાના છે? પહેલા ગુંડાનું નામ શું છે? પેલો રાક્ષસ શું છે? આ કલયુગમાં ભક્તિ અસુરોને મારવા માટે અત્યારે આપણી સામે કૃષ્ણ તો, એટલા માટે ઈજ કૃષ્ણ ભગવાન ચૈતન્ય મહાપ્રભુના રૂપમાં આવ્યા છે. હું જે તમારા પાઠ્ય પુસ્તકમાં આવે છે ને, એનાથી આવતું આવે છે ને? કયા ધોરણમાં આવે છે? પાંચમામાં ચૈતન્ય મહાપ્રભુના રૂપમાં આવે છે. પણ એ પાઠ્ય પુસ્તકમાં ચૈતન્ય મહાપ્રભુને ભક્ત તરીકે કહેવામાં આવ્યું છે, પરંતુ શાસ્ત્રમાં એ ચૈતન્ય મહાપ્રભુ સાક્ષાત ભગવાન છે. અને એ ચૈતન્ય મહાપ્રભુ કલયુગમાં એક અવતારને લઈને આવ્યા છે. કોને? ભગવાન પણ શું થવાના છે? અવતરિત. જે અવતરિત થાય એને કહેવાય અવતાર. શું? જે ઉતરે, ઉપરથી નીચે ઉતરે, અવતરિત થાય એને શું કહેવાય? તો ચૈતન્ય મહાપ્રભુએ આપણે અવતાર સાથે ઇન્ટ્રોડક્શન કરાવ્યો છે. સાંભળો ભાઈ, અહીંયા ધ્યાન. તટાર કંસ નથી બનવું આપણે, આપણે કૃષ્ણના સેવક બનવું છે. તો ક્યાં હતા આપણે? ચતુષ્માં. એની આગળ કઈ કીધું? રાવણને કોને કોને માર્યો? કઈ રીતે માર્યા? શિશુપાલને કોને માર્યા? કૃષ્ણ ભગવાન. સેનાથી? તો કલયુગમાં આપણી અંદર છ અસુરો છે. કેટલા? હવે એનામાં એને મારવા માટે નથી અહીંયા પર રામ, નથી અહીંયા પર કૃષ્ણ. તો કોણ છે કે જે આપણા અંદરના અસુરોને, આ છ છ અસુરોને મારી શકે? તો એના માટે ખુદ સાક્ષાત ચૈતન્ય મહાપ્રભુ આ ધરાધર ઉપર આજથી 1500 વર્ષ પહેલા પશ્ચિમ બંગાળમાં કલકત્તા નદિયા જિલ્લામાં માયાપુર ધામમાં પ્રગટ થયા. અને એ પ્રગટ થઈને આપણે એક એવા ભગવાનના અવતાર તરીકે ઓળખાણ કરાવી કે જે આપણા હૃદયની અંદરના રાક્ષસોને શું કરે. તો તમને ખબર છે કલયુગમાં એ કયો અવતાર છે જે હજી આપણી બાજુમાં બેઠો છે? હાથ ઉપર કરીને જો જેને જવાબ આવડતો એ હાથ ઉપર કરે. ઓકે, હું કહી દઉં, કહી દઉં. આ કલયુગમાં એ ભગવાનનો અવતાર છે નામ, ભગવાનનું નામ. કલયુગ કેવલ નામ આધારા. કલયુગમાં ભગવાનનો અવતાર થયો છે નામના. ભગવાનનું નામ અને ભગવાનમાં કોઈ અંતર છે નહીં. આપણા સરમાં અને સરના નામમાં કોઈ અંતર છે? આપણા ગુરુમાં અને હાર્દિક શર્મા બે એક જ છે ને? આપણે બોલે હાર્દિક સર, ના ના બોલાવતો નથી. આપણે બોલાવે એટલે શું થાય? તરતી જોયું છું, આપણે એને જોયું કે નહીં? બરાબર. હવે એ તો એના એની જગ્યાએ એના કામે જતા હતા, બરાબર, કૃષ્ણ જન્મની તૈયારી કરતા હતા. પણ મેં આ કીધું હાર્દિક સર, તો તરત એને પાછળ જોયું. કારણ કે હાર્દિક વ્યક્તિ છે અને સર આ બંને નામ. હાર્દિક જે ના હાર્દિક સર છે એમનું નામ છે, અને હાર્દિક સર એક વ્યક્તિ છે. વ્યક્તિ અને નામ બંને એક છે ને? એમ નામ, ભગવાનનું નામ અને ભગવાન બંને એમાં કોઈ અંતર છે? જેવી રીતે આપણે હાર્દિક સરને બોલાવા તો હાર્દિક સરે સામે જોયું, એમ જ્યારે આપણે ભગવાનને બોલાવશું તો ભગવાન પણ, બરાબર છે. તો ભગવાનને આપણે બોલાવીને શું કરવાનું છે? ભગવાન અમારી અંદરના અસુરોને સુદર્શન ચક્રથી મારે. તો હવે ભગવાનને બોલાવવા પહેલા આપણે શું કરવું પડશે? એને બોલાવવા તો પડશે ને? તૈયાર છો બધા? તૈયાર? બાય બાય ચડાઈ લો.
मसल्स तैयार कर लियो, पहलवान बनी जाओ, थोड़ी उद्वेश कर लियो, अने मोटू बंद राखजो, ना मोटू नहीं बंद राखवानू, कारण के आपणे शुं करवानू छे, અંદર જે અસુર છે એને મારવા માટે ભગવાન નું નામ નિશાન લઈને મારવાનું છે. કેમ રામચંદ્રે રાવણ ના એકદમ નાભીમાં માર્યું ને ત્યાં માર્યું તીર, એમ આપણે પણ આ ભગવાન ના નામ નું તીર ક્યાં મારવાનું છે? કારણ કે આ છે છે ગુંડાઓ આતંકવાદીઓ ક્યાં બેઠા છે? હા, હૃદયને શુદ્ધ કરવાનું છે. કારણ કે કોનો જન્મ કરાવવાનો છે? હૃદયને શુદ્ધ કરવા માટે હૃદયમાં રહેલા રાક્ષસોને મારવા પડશે. તો રાક્ષસોને મારવા માટે શું કયું સાધન છે? હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ, રામ હરે હરે. બોલો હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, વેરી ગુડ. નિશાન લો, વન ટુ થ્રી. નામ લેવાય આપણે અંદર લોભ છે. શું લોભ છે? આપણા પિતાજી 1 રૂપિયા આપતા હોય તો આપણે 10 રૂપિયા લેવાનો લોભ છે ને? આ લોભ રૂપી અસુર ને મારો છે.
વગાડ્યું ક્યાં? તમે વગાડીએ ક્યાં? બરાબર છે. લાસ્ટ એન્ડ ફાઇનલ
भगवान ने कमर में सिंदूर
અને એ જ મૂળને વગાડીને ભગવાન ચંદોરાની અંદર એ મૂળને મૂકે છે. ભગવાનની છાતી ઉપર શ્રી વત્સ ચિહ્ન છે, લક્ષ્મીજી બિરાજમાન છે. ભગવાનની કમર ખૂબ સુંદર છે અને ભગવાનની ચાલ હાથીની ચાલને પણ શરમાવેલી છે. એવા ભગવાન કૃષ્ણ સુંદર અંગામ યશ સકલેન્દ્ર વૃત્તિમંતી અશાંતિ પાંતિ કલયંતિ ચિરં જગંતિ આનંદ શીત સદ ઉજ્જવલ વિગ્રહસ્ય ગોવિંદવાદિ પુરુષં તમહં વદામિ. એવા ભગવાન કૃષ્ણ આજે અત્યારે આજ સમયે આપણા હૃદય રૂપી વૃંદાવનમાં પ્રવેશ કરે અને હજારો હજારો લાખો લાખો વર્ષોથી એકત્રિત થયેલા પાપ અને પાપને કારણે કરોડો જન્મથી જન્મ મરણના ચક્રમાં ભ્રમણ કરનાર આપણે બધા જીવ આજે ભગવાન કૃષ્ણનો જન્મ થતા સમસ્ત પાપોને કાપી રાખી. ઓકે, હવે આ બોલો. હવે તમને નથી કહેતો તમને તમે અહીંયા જો, હવે ભગવાનનો જન્મ થયો છે. પૃથ્વી ગાયનું રૂપ ધારણ કરીને ગઈ બ્રહ્માજી પાસે. હજી નથી કે હજી નથી જતી, જ્યાં સુધી તમે ઉભા થશો ત્યાં સુધી ભગવાન કૃષ્ણનો જન્મ થવાનો. પૃથ્વી ગાયનું રૂપ ધારણ કરીને બ્રહ્માજી પાસે ગઈ. બ્રહ્માજી શિવજી અને બધા જ દેવી દેવતાઓ ત્યાં શિવ સાગર ભગવાન વિષ્ણુજી પાસે ત્યાં જઈને પ્રાર્થના કરી કે હે પ્રભુ, કંસનો અત્યાચાર વધી ગયો છે. યજ્ઞ કરવાના બ્રાહ્મણો જે યજ્ઞમાં લોહી નાખવા મળ્યા છે, સંતોને બ્રાહ્મણોને મારવા મળ્યા છે, જ્યાં જ્યાં સારા કાર્ય થતા હોય પૂજા વિધિ થતી હોય ત્યાં બંધ કરવામાં આવી છે. તો કૃપા કરીને તમે પ્રગટ થાઓ. ત્યારે ભગવાને કીધું કે હા અવશ્ય તમે જાઓ, હું પ્રગટ થઈશ અને બધા દેવી દેવતાઓ ત્યાં જેવી રીતે આકાશમાં પૂર્ણ પૂર્ણ ખેલે જેમ સિંહ નંદ ભયો જય કનૈયા લાલ, બોલો કૃષ્ણ કનૈયા લાલ કી,
Thank you.
જમો ઘોષ માથે તિલક કરે રાજ કલરે જમતી માલા મોરમો ઘોષ માથે Hare 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 Rama Hare Rama 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 Hare Hare
Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare. द्रौपदी ने जब तुम्हें पुकारा सारी मान बढ़ाई, द्रौपदी ने जब तुम्हें पुकारा सारी मान बढ़ाई, द्रौपदी ने जब तुम्हें पुकारा सारी मान बढ़ाई, द्रौपदी ने जब तुम्हें पुकारा सारी मान बढ़ाई। जब जब भीड़ पड़ी धक्कन पड़ा, जब भीड़ पड़ी धक्कन पड़ा, जब भीड़ पड़ी धक्कन पड़ा, नंगे पांव चल आयो, हाँ नंगे पांव चल आयो, Krishna Krishna Krishna